ભરૂચના શહેર અને જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાય તે માટે પોલીસે તમામ પ્રકારના બંદોબસ્ત ગોઠવી દીધા છે, જેમાં પોલીસ કર્મીઓ, હોમગાર્ડ જવાનો, એસઆરપી ગ્રુપ સહિત પીઆઈ પીએસઆઈ ડીવાયએસપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ખડેપગ રહેનાર છે. સાથે સાથે રથયાત્રામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ડ્રોન કેમેરા સાથે 138 બોડી વોર્ન કેમેરા સાથે સિવિલ ડ્રેસમાં પોલીસ કર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. ભરૂચમાં ચુસ્ત બંદોબસ્ત સાથે રથયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આજે ભગવાન જગન્નાથજીની રથયાત્રાના પાવન પ્રસંગે ભરૂચ જિલ્લામાં પણ 4 જગ્યાએથી રથયાત્રાનું આયોજન કરવામાં આવેલું છે. આ જે 4 રથયાત્રાઓ છે એ ડિવિઝન, બી ડિવિઝન, સી ડિવિઝન અને અંકલેશ્વર સિટીમાંથી નીકળનાર છે. સમગ્ર જિલ્લાના બંદોબસ્તની વાત કરીએ તો 2 એએસપી, 2 ડીવાયએસપી, 1000 પોલીસ, 400 જેટલા હોમગાર્ડ અને જીઆરડીના જવાનો અને સાથે સાથે એસઆરપીની એક કંપની પીઆઈ, 12 જેટલા પીઆઈ અને 30 જેટલા પીએસઆઈઓનો બંદોબસ્ત ફાળવવામાં આવેલો છે. આ સાથે સાથે જેટલા પણ ડીપ પોઈન્ટ્સ છે એની ઉપર બંદોબસ્ત મૂકવામાં આવેલો છે. ઉપરાંત ડ્રોન, 3 ડ્રોન કેમેરાનો ઉપયોગ કરવામાં આવે છે. સાથે સાથે 138 જેટલા બોડી વોર્ન કેમેરા પોલીસને ફાળવવામાં આવેલા છે, જેનાથી લાઈવ જે તે રથયાત્રાનું શૂટિંગ થઈ શકશે. આ ઉપરાંત બોડી પ્રોટેક્ટર, વજ્ર વાહન, વરુણ વાહન, તમામ અમને જે સાધનો સંસાધનો ફાળવવામાં આવેલા છે તમામ બંદોબસ્તનો ઉપયોગ થશે. પોલીસ તરફથી 4 રથયાત્રાનું રૂટનું સુપરવિઝન થઈ ગયું છે. તમામ રૂટ ઉપર ફ્લેગમાં જ આયોજન કરવામાં આવેલું છે અને ચાપતો બંદોબસ્ત પોલીસ તરફથી રાખવામાં આવેલો છે. અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ.